બુધવારે પૂર્વ સિક્કિમના ભારત ચીન સરહદ પર ઊંચાઈ વાળા વિસ્તારમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે. પર્વતો પર જેમ બરફ પડી રહ્યો છે, મેદાની વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. એવામાં સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. ત્યારબાદ ભારતીય સેના દેવદૂતના રૂપમાં ત્યાં પહોંચી હતી. સેનાએ બુધવારે પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદન અનુસાર પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના જવાનોએ બચાવ્યા છે. ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને બચાવવા માટે મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને તેઓએ મદદ પૂરી પાડી હતી. એક નિવેદનમાં જણાવ્યું હતું કે અચાનક ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં 500 થી વધુ પ્રવાસીઓને લઈ જતા લગભગ 175 વાહનો ફસાઈ ગયા હતા. જ્યારે તેમને ત્રિશક્તિ કપ્સના સૈનિકોએ 0 થી પણ નીચે તાપમાનમાં સ્થળ પર પહોંચ્યા અને ફસાયેલા પ્રવાસીઓને બચાવી લીધા હતા. અભી ઠીક લગ રહ્યા હા હા આપણે એસબ કરે ઠીક લાગે આપણે એ જે ટ્રીટમેન્ટ કરે એખન ভালো লাগছে ઉપર থেকে ভাই সাহেবরাই আমাদেরকে এখানে পৌঁছে দিচ্ছে কষ্ট হচ্ছে তাও আতো উপর মাথা ঘুরছে চক্কর আ রহা হ্যাঁ শিশির নিতে পাচ্ছিলাম না তো अभी अभी ठीक लग रहा है রাত থেকে একদম বমি বমি পাচ্ছে উল্টি উল্টি আ রহা হ্যাঁ अभी ठीक लग रहा है হ্যাঁ ये बच्चे को दे दो মাথা দাও দে দাও চলো চলো চলো